निर्माण नो अभिगम कल्याण हो छात्र नो हरदम उच्च आभास नो शिक्षण धाम હેલો બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? ફરી એક વખત સ્વાગત કરું છું તમારું આ ઓનલાઈન વિડિયો ની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું શીખવાનું છે? તો આજે આપણે ધોરણ 3 અને વિષય તો તમારો ફેવરિટ વિષય કયો વિષય? ગણિત ગમ્મત. અને એ વિષયમાં પણ ચેપ્ટર નંબર 2 સંખ્યાની ગમ્મત એ આપણે શીખવાનું છે. તો હવે આ સંખ્યાની ગમ્મત આપણે તો 6 ભાગ તો બનાવી દીધા, હજી પણ એક ભાગ લઈને આવ્યા છીએ, ભાગ નંબર 7. તમે ભાગ નંબર 6 ની અંદર શું શીખી ગયા? તો ભાગ નંબર 6 ની અંદર તમે સરસ મજાના જે કાર્ડ આપેલા હતા ને, એ કાર્ડમાં તમે સંખ્યા લખતા શીખી ગયા. યસ ને? યસ. એના પછી તમે હજુ કંઈક શીખાતા, શું શીખાતા? તો તમે વિદ્યાર્થી મિત્રો એની અંદર વ્યવહારુ દાખલા ખબર પડી ને? વ્યવહારુ દાખલા એટલે શું? યસ, વ્યવહારુ દાખલા એટલે આપણા જીવનમાં ઉપયોગમાં આવે ને એવા દાખલા આપણે શીખાતા, બરોબર ને? તો હવે વિદ્યાર્થી મિત્રો આજે કંઈક નવું શીખવાનું છે. વ્યવહારુ દાખલા છે પણ જે આપણે આગળના પાઠમાં શીખી ગયા ને એનાથી કંઈક અલગ પ્રકારના છે. જોઈએ આજના વ્યવહારુ દાખલા. રકમ લખેલી છે? હા. નોટબુક પેન લઈને બેઠા છો ને? બેસવાનું છે વિદ્યાર્થી મિત્રો ને. આ દાખલા પણ તમારે તમારી નોટબુકમાં જરૂર લખવાના છે, આળસ કરવાની નથી, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે જોઈએ, આવો દાખલો આપ્યો હોય તો તમારે સૌથી પહેલા શું કરવાનું છે? તમે તરત જ કહેશો કે સાહેબ, સૌથી પહેલા તો અમે એક દાખલો આપ્યો છે, જે લખેલું છે એને અમે વ્યવસ્થિત વાંચી જઈશું, બરાબર વિદ્યાર્થી મિત્રો? તમારે એમ જ કરવાનું છે. હવે આપણે એક સાથે વાંચી જઈએ. હું વાંચું, તમારે પણ વાંચવાનું છે. પ્રિયાંશુ પાસે બગડે સાતડે, મતલબ કે 27, પ્રિયાંશુ પાસે 27 રૂપિયા છે. ચાલો, 27 રૂપિયા પ્રિયાંશુ પાસે છે, પ્રિયાંશુ નામનો છોકરો છે. તેમાંથી એટલે 27 રૂપિયા હતા, એમાંથી પ્રિયાંશુ પાસે 27 રૂપિયા છે, એમાંથી એણે 12 રૂપિયાની નોટબુક લઈ લીધી છે, ખરીદી લીધી છે. તો હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહે? તો વિદ્યાર્થી મિત્રો આ પણ પાઠ નંબર 6 માં તમે દાખલો જોયો ને એના જેવો જ છે. તો સૌથી પહેલા તો તમે રકમ વાંચી લીધી, હવે શું કરશો? તો તમે તરત કહેશો કે રકમ વંચાઈ ગયા બાદ અમે રકમને જે વાંચી લીધા બાદ રકમને અમે શોધવાનો પ્રયત્ન કરશું. શોધી લો વિદ્યાર્થી મિત્રો આ રકમ. તો એક તો આ રહી 27 રૂપિયા, બીજી રકમ ક્યાં છે? 12 રૂપિયા, બરોબર ને વિદ્યાર્થી મિત્રો? આ બે રકમ તમે શોધી લીધી છે. હવે આપણે શું કરશું? તો ભાગ 6 ની અંદર પણ તમે રકમને લખી દીધી હતી ને, એમ જ ભાગ 7 ની અંદર આ દાખલાની અંદર પણ તમારે રકમ મૂકી દેવાની છે. 27 રૂપિયા છે તો અહીંયા આપણે મૂકશું 27 રૂપિયા, અને બીજું 12 રૂપિયા છે વિદ્યાર્થી મિત્રો. તો 12 રૂપિયા આપણે શું એની નીચે મૂકી દેશું, 12 રૂપિયા. હવે ઉતાવળ ના કરતા હો ને, કારણ કે ઉતાવળું પગલું ક્યારેય ભરવું જોઈએ નહીં, કારણ કે એનું પરિણામ સારું આવતું નથી. તો આમાં પણ જો આપણે ખૂબ જ ઉતાવળ કરશું અને જો જવાબ ખોટો પડે તો માર્ક્સ કપાઈ જાય ને વિદ્યાર્થી મિત્રો? તો આપણે ઉતાવળ નથી કરવાની, આપણે શાંતિથી ગણવાનું છે, બરાબર ને? હવે જો આગળ વાંચો, રકમ શોધી લીધી, હવે આ દાખલો શું કહેવા માંગે છે કે જો પ્રિયાંશુભાઈ હતા એની પાસે 27 રૂપિયા હતા. ખાસ સમજો, પ્રિયાંશુ પાસે 27 રૂપિયા હતા. આ 27 રૂપિયા છે, સમજી લો કે આ મારી મુઠ્ઠી છે, એમાં 27 રૂપિયા પડેલા છે. હવે એ 27 રૂપિયા હતા એમાંથી જ બીજે ક્યાંયથી લાવ્યો નથી, કે નથી એના પપ્પાએ આપ્યા,
કે નથી એના મમ્મી પાસેથી લીધા, પ્રિયાંશુ પાસે જે 27 રૂપિયા હતા એને બચત કરી હતી. ઓ વિદ્યાર્થી મિત્રો, તમારે પણ તમારા મમ્મી પપ્પા કે કોઈ મહેમાન આપણા ઘરે આવે ને તો આપણને એ જો રૂપિયા આપે ને તો આપણે પણ એની બચત કરવાની છે. અને કારણ કે બચત કરેલા પૈસામાંથી આપણે આપણી આ ભણવાની વસ્તુ છે એ અવશ્ય લઈ શકીએ, બરાબર ને? તો પ્રિયાંશુભાઈ પાસે 27 રૂપિયા છે, એમાંથી આ 27 રૂપિયા છે એમાંથી એને 12 રૂપિયા લઈ લીધા અને એને એક સરસ મજાની નોટબુક ખરીદી. તો હવે પ્રિયાંશુ પાસે કેટલા રૂપિયા બાકી રહે? જો બાકી રહે કીધું છે. તમે પાઠ નંબર 6 ની અંદર શું શીખી ગયા કે બંને મળીને કેટલા થાય? તો તમે શું કર્યું હતું? ભેગું કર્યું હતું. તો આની અંદર તમારે ભેગું કરવાનું છે. અરે અહીંયા એક સંખ્યા છે અને એમાંથી પણ કાઢી લીધા છે, તો ભેગું કરશો? ના, ભેગું કરવાનું નથી. આ રૂપિયા છે એમાંથી તો કાઢ્યા છે, તો તમારે પણ રૂપિયાને કાઢવાના છે. અને કાઢવું એટલે શું? બાદ કરવું, હટાવી દેવું. તો આપણે 27 રૂપિયા છે ને એમાંથી 12 રૂપિયાને હટાવી દઈએ. હટાવી દઈએ કે બાદબાકી કરી લઈએ? તો બાદબાકીની નિશાની ખબર છે ને તમને? યસ, ચોક્કસ ખબર હશે, કારણ કે આ બાદબાકીની નિશાની વાળું તમે ધોરણ 2 ની અંદર શીખી ગયા છો. હવે શું કર્યું? બાદબાકી કરી. રૂપિયાના રૂપિયા તો રૂપિયા જ લખશું. એના પછી આગળ વધીએ. જો પાઠ નંબર 6 ની અંદર મેં તમને શું શીખવું હતું કે એકમની સંખ્યા એકમ સાથે ગણો અને દશકની સંખ્યા દશક સાથે ગણો, બરાબર ને? તો આપણે એકમની સંખ્યાને એકમ સાથે જ ગણવાની છે. હવે કાઢવાના છે, વધારવાના નથી. તો સૌથી પહેલા આપણે શું કરશું કે 7 છે તો 7 લઈ લ્યો. 1 2 3 4 5 6 7 છે ને 7. હવે તમારે પણ આમ કરવાનું છે. એના પછી 2 કાઢવાના છે. કેટલા? 2 એટલે કેટલા? આ રહ્યા 2 કાઢી દીધા. વધ્યા કેટલા? 1 2 3 4 5. તો આપણે અહીંયા શું લખશું? 5. ખાસ ધ્યાન રાખજો, 27 અને 12. હજી પણ તમને આના વિશે વધારે માહિતી આપી દઉં. તો 7 માંથી 2 નીકળી ગયા, વધ્યા કેટલા? 5. હવે આપણે આગળ વધીએ. તો આ કેટલા છે? 2. એમાંથી કેટલા કાઢશું? 1 કાઢવાનો છે. લઈ લ્યો 2, એમાંથી કાઢી દો 1, વધ્યા કેટલા? 1. તો હજુ પ્રિયાંશુભાઈ પાસે 15 રૂપિયા બાકી રહેશે, બરાબર ને મિત્રો? તો અહીંયા આપણે લખી શકીએ કે પ્રિયાંશુ પાસે 15 રૂપિયા બાકી રહે. પ્રિયાંશુ પાસે 15 રૂપિયા બાકી રહે. તમારે પણ આ દાખલો લખવાનો છે વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને તમારે અક્ષર સારા થાય, બીજું તો મહાવરો થાય. એટલા માટે તમારે આને લખવું પડે. લખો છો ને બધા? ઓકે, ચાલો હવે આપણે શું કરવાનું છે. જોજો વિદ્યાર્થી મિત્રો, એકમમાંથી એકમ હટાવી, દશકમાંથી દશક હટાવી, પણ એનાથી વિસ્તૃત તમને માહિતી આપી દઉં. તો 27 અને 12 બાદબાકી કરી. પણ જોજો વિદ્યાર્થી મિત્રો, આ એકમ છે અને આ દશક છે. દશક એટલે કેટલા ખબર છે ને? કેટલા? 10. અને એકમ એટલે જેટલી સંખ્યા હોય એટલા. મતલબ કે આ 27 નો આપણે ભાગ પાડી અને 12 નો ભાગ પાડી તો કેવી રીતે થઈ જશે? 27 છે આ એકમ અને આ દશક, તો દશક ના સ્થાનમાં કેટલા છે? 2. તો 2 વખત 10 તમે ગણો તો કેટલા થશે? 1 વખત 10, 2 વખત 10. 2 વખત 10 એટલે 20. કેટલા થશે? 20. એના પછી સરવાળાની નિશાની, કારણ કે આપણે એકમને ભેગા કરવાના છે. તો આ કેટલા છે? 7. 7 તો એકલા જ છે એટલે આ 7. તો તમે 20 અને 7 પણ લખી શકો. એના પછી એકડે બગડે 12. તો આમાં પણ એકમ દશક કરીએ. એકમ અને દશક, તો એકમમાં કેટલા છે? 2. અને દશકમાં કેટલા છે? 1. તો 1 વખત 10 તમે કરો તો કેટલા થશે? તમે કહેશો કે 1 વખત 10 કરીએ તો 10 થશે, એટલે આપણે અહીંયા લખી 10 + સરવાળાની નિશાની અને
એકમ માં બે છે તો કેટલા થશે? બે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, છૂટું છૂટું થઈ ગયું ને, આ એકમ અને આ દશક. મતલબ કે તમે 27 રૂપિયા છે ને, તમે એમ પણ કહી શકો કે મારી પાસે 20 રૂપિયા અને બીજા 7 રૂપિયા છે, તો કેટલા થયા? 27. એમ પણ તમે ચોક્કસ કહી શકો. એના પછી તમે 12 ને પણ એમ કહી શકો કે મારી પાસે 10 રૂપિયા અને બીજા 2 રૂપિયા છે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? હવે જો આપણે ડાયરેક્ટ કાયદા ને 27 માંથી 12 ડાયરેક્ટ આપણે બાદ કરી દીધા, તો તમે આવી રીતે ગણી અને પછી પણ બાદ કરી શકો છો. મતલબ કે આ એકમ છે અને આ દશક છે, 7 માંથી 2 રૂપિયા કાઢું છું, 7 માંથી 2 રૂપિયા કાઢું, કેટલા વધ્યા? 5. અને બીજું ખાસ સમજો, 20 માંથી 10 કાઢું, કેટલા વધ્યા? 10. કેટલા વધ્યા? 10. આ વચ્ચે શેની નિશાની છે? સરવાળાની. તો આપણને કેટલા મળ્યા? 10 રૂપિયા અને 5 રૂપિયા. તો તમે શું કહી શકશો કે મારી પાસે હજુ 10 રૂપિયા અને બીજા 5 રૂપિયા છે, એટલે 10 ને 5 કેટલા થયા? 15. તો જો તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 15 જવાબ આપણને મળ્યો. યસ. તો વિદ્યાર્થી મિત્રો, તમે એકમ અને દશક એને છૂટું પાડીને પણ લખી શકો અને આવી રીતે ડાયરેક્ટ પણ લખી શકો. બરાબર ને? હવે આપણે આગળનો દાખલો જોઈએ. એ પણ વ્યવહારુ છે, આપણા જીવનમાં ઉપયોગમાં આવી એવો છે. અને ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણને કોઈ પૂછે ને તો આપણને એનો જવાબ આવડતો હોવો જોઈએ. શા માટે? કારણ કે આ તો આપણે શીખી ગયા, એટલા માટે. બરાબર ને? હવે આ દાખલાનો જવાબ તમે લખી દીધા પછી આપણે આગળના દાખલા તરફ જઈએ. એમાં હેરિતભાઈ નું નામ છે કે હેરિતભાઈ પાસે, હેરિતભાઈ નામના એક છોકરો છે, એનું નામ છે. અને શું લખેલું છે? હેરિતભાઈ પાસે 52 રૂપિયા છે. શાંતિથી વાંચો છો ને? યસ, શાંતિથી વાંચવાનું વિદ્યાર્થી મિત્રો. હેરિતભાઈ પાસે 52 રૂપિયા છે, એમાંથી એમણે 27 રૂપિયાનો કંપાસ બોક્સ લીધો. જો હમણાં શું આવ્યું હતું? તો પ્રિયાંશુભાઈએ નોટબુક ખરીદી હતી, ભણવાનું જ છે ને. યસ. હવે હેરિતભાઈને જોઈ લઈએ. તો હેરિતભાઈએ શું કર્યું? તો હેરિતભાઈ પાસે તો 52 રૂપિયા હતા, એટલે મુઠ્ઠી વાળો અને તમારે નક્કી કરવાનું કે આની અંદર મારી પાસે 52 રૂપિયા છે. તો 52 રૂપિયા એટલે કેટલા ખબર છે ને? 50 રૂપિયા અને 2 રૂપિયા. એને પણ આપણે આવી રીતે કરશું. જોજો વિદ્યાર્થી મિત્રો, મારી પાસે 50 રૂપિયા અને 2 રૂપિયા એટલે 52 રૂપિયા છે, એમાંથી 27 રૂપિયાનો કંપાસ બોક્સ ખરીદો. કોણે? હેરિતભાઈએ. તમે તમારું પણ નામ લઈ શકો કે મારી પાસે 52 રૂપિયા છે, એમાંથી મેં દુકાને જઈ અને 27 રૂપિયાનો કંપાસ બોક્સ ખરીદો. તો હવે મારી પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? તો તમારે શું કરવાનું? 52 રૂપિયા હતા, એમાંથી તમે 27 રૂપિયાનો કંપાસ બોક્સ લઈ આવ્યા, તો શું ભેગા કર્યા છે? ના વિદ્યાર્થી મિત્રો, ભેગા નથી કર્યા. તમે શું કર્યું? 52 રૂપિયામાંથી 27 રૂપિયાનો કંપાસ બોક્સ લઈ લીધો, એટલે કે કાયટા છે. તો તમને ખબર પડી ગઈ ને કે કાઢવું હોય તો શું કરવાનું? બાદબાકી. કરીએ બાદબાકી. જોઈ રકમ શોધીશું. 52 શું? 52 રૂપિયા. અને 27 શું? 27 રૂપિયા. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? બાદબાકીની નિશાની રૂપિયાના રૂપિયા. અને હવે આપણે જવાબ લખવાનો પ્રયત્ન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા આની રીતે કરી નાખીએ તો આપણને શું મળે છે, અને ડાયરેક્ટ કરીએ તો આપણને શું મળે છે? આપણને ખબર તરત જ પડી જશે. 52 રૂપિયા એટલે કેટલા અને 27 રૂપિયા એટલે કેટલા? જોજો વિદ્યાર્થી મિત્રો, ખાસ જોવાનું છે. 52 રૂપિયા એટલે કેટલા અને 27 રૂપિયા એટલે કેટલા? તો 50 અને 2 અને 27 એટલે 20 અને 7. હવે તમારે શું કરવાનું છે? બાદબાકી. તો શું 2 રૂપિયામાંથી 7 રૂપિયા જશે? તમે તરત જ કહેશો કે ના સાહેબ, 7 રૂપિયા જાય નહીં. તો શું કરવાનું? તો આપણે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો,
એની પણ તમને ટ્રીક આપીશ હમણાં કે તમે એવી રીતે ગણો ને તો તમને બહુ મજા આવશે, અને ખાસ તો તમને બાદબાકીની અંદર ખૂબ જ મજા આવવાની છે. પણ આપણે આને વ્યવસ્થિત ગણી લઈએ તો આમાંથી 2 રૂપિયામાંથી 7 રૂપિયા જતા નથી, તો શું કરવાનું? આગળ જવાનું છે. આગળ કેટલા રૂપિયા છે? 50 રૂપિયા. કેટલા છે? 50 રૂપિયા. અને તમારે જ્યારે પૈસા લેવાનું થાય ને એટલે 10 રૂપિયા લઈ લેવાના. કેટલા રૂપિયા? 10. શા માટે 10 જ લેશો? તમે કહેશો કે મારે તો હજી 5 રૂપિયાની જરૂર છે તો હું 5 રૂપિયા કેમ ના લઈ શકું? ના વિદ્યાર્થી મિત્રો, તમે 5 રૂપિયા લઈ શકો નહીં. શા માટે? કારણ કે આની પાસે 5 રૂપિયા નથી, એની પાસે તો 50 રૂપિયા છે. એટલે 5 દશકના સ્થાનમાં છે તો એ તમને 10 રૂપિયા જ આપશે, 5 રૂપિયા આપવાનો નથી. એટલા માટે તમે 10 રૂપિયા લ્યો છો. હવે આની પાસેથી હું 10 રૂપિયા લઈ લઉં અને અહીંયા 10 રૂપિયા એ મૂકી દઉં તો 50 રૂપિયા પાસે કેટલા રૂપિયા વધશે? તમે તરત જ કહેશો કે સાહેબ 50 રૂપિયામાંથી 10 રૂપિયા લઈ લઉં તો 40 રૂપિયા વધે. તો વિદ્યાર્થી મિત્રો, આ 50 છે એને આપણે કાઢી દઈએ, કેટલા વધશે? 40. હવે 10 રૂપિયા તો તમે લઈ લીધા ને. યસ. હવે આ 10 રૂપિયા છે એને તમને આપ્યા, પણ તમારી પાસે કેટલા રૂપિયા હતા? તમે તરત કહેશો કે મારી પાસે 2 રૂપિયા હતા. તો 10 અને 2 કેટલા રૂપિયા થશે? 12 રૂપિયા. તમારી પાસે 12 રૂપિયા થશે. અને હવે તમે આ 7 રૂપિયા આપી શકશો કે નહીં? ચોક્કસ તમે 7 રૂપિયા હવે આપી શકશો. 12 રૂપિયા છે એમાંથી આપણે 7 રૂપિયા કાઢવાના છે. ગણી લ્યો, તમારી જાતે લખવાનું છે. 12 માંથી તમે 7 રૂપિયા કાઢશો તો કેટલા વધશે? 5. અને એના પછી 40 રૂપિયા છે એમાંથી તમારે 20 રૂપિયા કાઢવાના છે. તો 40 માંથી 20 રૂપિયા કાઢશો, કેટલા વધશો? 20. હવે શું કરવાનું? મારી પાસે 20 રૂપિયા અને 5 રૂપિયા છે મારી પાસે, દેખાય છે? ઓકે, 20 રૂપિયા અને 5 રૂપિયા છે. તો 20 અને 5 કેટલા થઈ જશે? 25. કેટલા થઈ જશે? 25. તો અહીંયા આપણો જવાબ આવશે 25 રૂપિયા. શું આવશે? 25 રૂપિયા. તો 25 રૂપિયા શું? 25 રૂપિયા બાકી રહે. એના પછી તમે નીચે પણ લખી શકો કે હેરિત પાસે 25 રૂપિયા બાકી રહેશે. જો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ડાયરેક્ટ કરી છે, આવું બધું કરતા નથી, તો કેવી રીતે જવાબ આવશે? રૂપિયાના રૂપિયા લખ્યા છે. જોજો, એકદમ ટ્રીક આપું છું અને સમજવાનો પ્રયત્ન કરજો. હજી એક વખત ગણું પછી ટ્રીક આપી, બરાબર ને? એકમની સાથે એકમ અને દશકની સાથે દશક ગણવાના છે. પણ 2 રૂપિયામાંથી 7 રૂપિયા જશે? તમે તરત જ કહેશો કે 2 રૂપિયામાંથી 7 રૂપિયા જવાના નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરશું? તો આપણે આ 2 રૂપિયા છે એમાંથી 7 રૂપિયા ન જાય તો આપણે બાજુવાળા પાસે, બાજુવાળું એટલે કોણ? એકમ અને દશક. દશક કેટલી વખત છે? 5 વખત. દશક 5 વખત. 5 વખત એટલે કેટલા? 50. તો 50 રૂપિયા આની પાસે છે, 5 એટલે 50. મારે એ 50 રૂપિયા પાસેથી મારે 10 રૂપિયા લેવાના છે તો કેટલા થઈ જશે? તમે તરત જ કહેશો કે 50 રૂપિયામાંથી 10 રૂપિયા લઉં એટલે 40 રૂપિયા થઈ જશે. જો મિત્રો, 40 મૂકવાના નથી, કારણ કે એકમની સંખ્યા તો અહીંયા છે જ, એટલે 5 ની જગ્યાએ 4, બરાબર ને? હવે 10 રૂપિયા મેં લઈ લીધા છે તો શું મારી પાસે 2 રૂપિયા વધશે? ના, 10 રૂપિયા લઈ લીધા છે કોની પાસેથી? 50 પાસેથી. તો 50 પાસેથી 10 લીધા, કેટલા વધ્યા? 40. તો અહીંયા 50 લખેલા નથી, 5 લખેલા છે. તો આપણે શું કામ 40 લખીએ? 4 જ લખીએ ને. હવે શું કરશું? તો આપણે આ 10 રૂપિયા લીધા, પછી આપણી પાસે બીજા 2 રૂપિયા હતા, 12 રૂપિયા થયા ને. હવે 12 રૂપિયામાંથી તમારે 7 રૂપિયા આપવાના છે. શું કરશો? 12 માંથી 7 કાઢો, કેટલા વધશે? 5. અને જો આ દશક છે ઓ વિદ્યાર્થી મિત્રો, 4 માંથી 2 એમ પણ કહી શકો, અથવા તો 4 પછી 0, 2 પછી 0. તો 40 માંથી 20 છે, કેટલા વધ્યા? 20. તો 20 મૂકવાના નથી, કારણ કે આ એકમ છે, તો 0 તમે અહીંયા મૂકી શકો. તો મળી ગયો ને જવાબ વિદ્યાર્થી મિત્રો? 25.
એમાં પણ કેટલા છે 20 + 5 એટલે 20 ને 5 = 25 અને આમાં ડાયરેક્ટ જવાબ મળી ગયો 25 પછી તમે એમ લખી શકો કે હરીફભાઈ પાસે 25 રૂપિયા છે હવે વિદ્યાર્થી મિત્રો બાદબાકીની અંદર એક સરસ મજાની ટ્રિક આપી દઉં તો તમારે આવું કરવાની જરૂર પડશે નહીં કેવી રીતે ખાસ સમજો બાદબાકી તમે ક્યારેય નહીં ભૂલો 52 રૂપિયા અને 27 રૂપિયા બાદબાકીની નિશાની હવે જો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે ખાસ સમજો ટ્રિક કહું છું તમને આ ટ્રિક ઉપરથી તમને બાદબાકી એકદમ આસાનીથી આવડી જશે હવે દાખલા તરીકે આ 2 રૂપિયા મારી પાસે છે 2 રૂપિયા મારી પાસે છે અને મારે તમને 7 રૂપિયા આપવાના છે હું તો ઉદાસ છું કારણ કે તમે મારી પાસે 7 રૂપિયા માંગવા આવેલા અને તમે કહ્યું કે મારા 7 રૂપિયા મને મળી જવા જોઈએ મારી પાસે તો 2 રૂપિયા છે તમે 7 રૂપિયા માંગ્યા અને તમે શું લઈને આવ્યા મોટો દંડો લઈને આવ્યા છો કે મારા 7 રૂપિયા આપો નહીતર હું તમને મારીશ તમારે એવું કરવાનું નથી હો જોજો 2 રૂપિયા 7 રૂપિયા તમે લ્યો છો પણ હું તો નહીં આપી શકું કારણ કે મારી પાસે 2 રૂપિયા જ છે હવે એક ભાઈ આવે છે મારી પાસે તમારા જેવો વિદ્યાર્થી બહુ હોશિયાર વિદ્યાર્થી અને ડાયો છોકરો પણ હું તો ચૂપચાપ બેઠો છું શાંતિથી બેઠો છું અને એ વિદ્યાર્થી આવીને કહે છે કે સાહેબ તમે કેમ ઉદાસ છો તો મેં તરત જ કહ્યું કે બેટા મારી પાસે 2 રૂપિયા છે પણ મારે એક બીજો વિદ્યાર્થી છે એને 7 રૂપિયા આપવાના છે તો હું તો એને આપી શકીશ નહીં કારણ કે 2 રૂપિયામાંથી 7 રૂપિયા આપી શકાય ના આપી શકાય એટલે એ વિદ્યાર્થીએ તરત કહ્યું કે ચાલો સર મારી પાસે મારી સાથે અને મારા ઘરે બીજા ઘણા બધા રૂપિયા છે એમાંથી હું તમને 10 રૂપિયા આપું તો મેં કહ્યું કે બેટા પછી હું તને પાછા ક્યારે આપું તો એને તરત કહ્યું કે સાહેબ તમારી પાસે જ્યારે 10 રૂપિયા થાય ને ત્યારે મને પાછા આપી દેજો મેં કહ્યું સારું તો અમે બંને જો મારી પાસે 2 રૂપિયા છે આ એનું ઘર છે ખાસ ધ્યાન રાખજો આ મારું ઘર છે મારી પાસે 2 રૂપિયા આ એનું ઘર છે એની પાસે 5 રૂપિયા છે 5 રૂપિયા મતલબ ખબર ને કેટલા એકમ અને દશક દશકના સ્થાનમાં 5 છે એટલે કેટલી વખત 10, 20, 30, 40 અને 50 તો એની પાસે 5 રૂપિયા નહીં પણ એની પાસે કેટલા રૂપિયા છે 50 રૂપિયા છે હવે ખાસ ધ્યાન રાખજો આ 2 રૂપિયા મારી પાસે છે એણે મને એના ઘરે લઈ ગયો અને મને 10 રૂપિયા આપી દીધા કેટલામાંથી 50 રૂપિયામાંથી સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો મારી પાસે 2 રૂપિયા હતા એના ઘરે લઈ ગયો એની પાસે 5 રૂપિયા નહીં પણ કેટલા હતા 50 દશકના સ્થાનમાં 5 છે એટલે 50 તો એણે મને 50 રૂપિયામાંથી 10 રૂપિયા આપી દીધા હવે હું આ ભાઈને આપી શકીશ કે નહીં ચોક્કસ આપી શકીશ પણ વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા 10 રૂપિયા લઈ લીધા કોની પાસેથી આ વિદ્યાર્થી પાસેથી તો એ વિદ્યાર્થી પાસે બાદ થવાના છે કે નહીં કે 50 ને 50 રહેવાના છે તમે તરત કહેશો સાહેબ તમે 50 માંથી 10 રૂપિયા લઈ લ્યો તો કઈ એની પાસે 50 વધવાના નથી એની પાસે તો 10 રૂપિયા ઓછા થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો આ 5 છે દશકના સ્થાનમાં 5 છે તો 50 તો દશકના સ્થાનમાં 4 કરું તો શું 40 નો રે 40 અવશ્ય રહેશે અને જો તમારે ટૂંકમાં પતાવવું હોય તો શું કહેશો કે 2 માંથી 7 ન જાય ટ્રિક કહું છું 2 માંથી 7 ન જાય એટલે હું તો ઉદાસ છું મને આગળના વિદ્યાર્થીએ કહ્યું કે હાલો મારી સાથે હું આપીશ તો 5 માંથી એને મને 10 આપી દીધા તો 5 માંથી 1 રૂપિયો હટાવવાનો 1 રૂપિયો એટલે કેટલા 10 રૂપિયા 1 રૂપિયો એટલે 10 એક શા માટે કારણ કે દશકના સ્થાનમાં છે એટલા માટે હવે ખાસ સમજો આ 2 સંખ્યા છે 10 અને 7 પણ આ 2 ક્યાં ગયા 2 તો મારી પાસે છે જ અને મારા વિદ્યાર્થીએ મને 10 રૂપિયા આપ્યા છે તો 10 અને 2 કેટલા થયા 12 કેટલા થયા 12 તો 12 માંથી હવે પેલા વિદ્યાર્થીને હું 7 રૂપિયા આપી દઈશ તો કેટલા વધશે તો તમે અહીંયા 12 લાઈન પણ કરી શકો અથવા હાથેથી ગણી શકો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12
જો આ એક પછી અહીંયા છે ને આડી લાઈન છે એટલા માટે આપણે એને એક ગણી છે તો હવે 12 છે 12 માંથી તમારે 7 કાઢવાના છે કેટલા વધશે તો 12 માંથી 7 કાઢી દઉં 1 2 3 4 5 6 અને 7 અહીંયા સુધી તો મેં કાઢી દીધા તો હવે વધશે કેટલા 1 2 3 4 અને 5 કેટલા વધ્યા વિદ્યાર્થી મિત્રો 5 રૂપિયા આજી મારી પાસે વધ્યા છે પણ જે વિદ્યાર્થી હતો ને ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો એ કેટલો ડાયો કહેવાય એ વિદ્યાર્થી પાસે 50 રૂપિયા હતા મને 10 રૂપિયા આપી દીધા છે ખાસ સમજો એની પાસે 40 રૂપિયા વધ્યા છે પણ એ 40 રૂપિયામાંથી પણ એની પાસે બીજો વિદ્યાર્થી આવ્યો અને કહ્યું કે એવી ભાઈ હું તારી પાસે 20 રૂપિયા માંગુ છું ને એ મને પાછા આપી દે જો વિદ્યાર્થી મિત્રો એની પાસે બીજો વિદ્યાર્થી માંગતો હતો તેમ છતાં પણ મને એને 10 રૂપિયા આપ્યા તો એ વિદ્યાર્થીને આપણે કેવો ગણવો જોઈએ એકદમ ડાયો વિદ્યાર્થી ગણવો જોઈએ હવે જો 4 એટલે કેટલા દશકના સ્થાનમાં છે 4 એટલે 40 અને 2 દશકના સ્થાનમાં છે તો 2 2 ના 20 તો હવે 40 માંથી ડાયરેક્ટ 20 કાઢો તો કેટલા વધશે 20 પણ હવે તમારે આ એકમનું સ્થાન તો આપણે ગણી લીધું એકમના સ્થાનમાં તો 2 અને 7 છે તો હવે કેટલા વધ્યા 4 અને અહીંયા કેટલા વધ્યા 2 તો 4 માંથી 2 કાઢો તો કેટલા વધશે 2 મળી ગયો ને જવાબ વિદ્યાર્થી મિત્રો 25 આ હતી આપણી ટ્રિક તમને પણ આ ટ્રિક પસંદ આવી હશે બરાબર ને અને જો તમારે આવી ટ્રિકમાં ના પડવું હોય તો તમે ડાયરેક્ટ પણ ગણી શકો છો અને પછી તમારે જવાબ લખવાનું કે હેરિત પાસે કેટલા રૂપિયા વધ્યા હશે 25 રૂપિયા બરાબર ને વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ એક ઉદાહરણ જોઈ લઈએ અને તમારે એને જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે ખાસ ગણશો ને બધા બાદબાકીની અંદર તો બહુ મજા આવશે અને બીજી એક વાત વિદ્યાર્થી મિત્રો કે બાદબાકીની અંદર આપણને ખબર પડી જાય કે મારો જવાબ સાચો છે કે ખોટો તમારે એ પણ જાણવું છે કે કેવી રીતે ચેક કરી લઈએ આપણે આપણો જવાબ કે સાચો છે કે ખોટો હવે કોઈનું નામ નથી લેવું પણ તમને જ કહેવું છે કે તમારી પાસે તમારે શું લખવાનું મારી પાસે શું લખવાનું મારી પાસે હું લખું છું એટલે તમને કહું છું એટલે તમારી પાસે આ તો તમારી પાસે જ છે એટલે તમે શું લખશો મારી પાસે બરાબર ને તમારી પાસે 25 રૂપિયા છે તેમાંથી તમને ભૂખ લાગી છે મમ્મી ઘરે નથી તો નાસ્તો કરવો છે તો નાસ્તો કરવા માટે તમે શું કરશો દુકાને જશો ને અને દુકાને જ ગયા પછી તમે શું કરશો નાસ્તો ખરીદશો તો તમારી પાસે 25 રૂપિયા છે એમાંથી તમે 15 રૂપિયાનો નાસ્તો ખરીદ્યો અથવા નાસ્તો કર્યો બરાબર ને તમારી પાસે 25 રૂપિયા છે તેમાંથી તમે 15 રૂપિયાનો નાસ્તો કર્યો તો તમારી પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા હશે કેટલા રૂપિયા બાકી રહ્યા હશે અથવા તો કેટલા રૂપિયા વધે બરાબર ને તો હવે જોવાનું ખાસ સમજો તમારી પાસે 25 રૂપિયા છે એમાંથી તમે 15 રૂપિયાનો નાસ્તો કર્યો તો શું કર્યું આમાંથી જ કાયદા ને તો શું કરશો બાદબાકી રકમ શોધો 25 રૂપિયા એમાં એના પછી બીજી રકમ શું છે તો 15 રૂપિયા શું કર્યું નાસ્તો કર્યો કેટલા રૂપિયામાંથી 25 રૂપિયામાંથી બાદબાકીની નિશાની હવે આપણે કાઢી છે ખાસ સમજો હવે તો ડાયરેક્ટ કરી છે બરાબર એમ નથી કહેવાનું કે મારી પાસે 5 છે મારે બીજાને 5 આપવા છે તો ઘણું બધું લાંબુ થઈ જશે પણ આપણે ડાયરેક્ટ લખીએ કે રૂપિયાના રૂપિયા અને 5 માંથી 5 કાઢવાના છે 5 માંથી 5 કાઢો 1 2 3 4 5 એમાંથી 5 હટાવો 1 2 3 4 અને 5 કંઈ જ વધ્યું નહીં તો શું લખશું જ નહીં ના વિદ્યાર્થી મિત્રો જો કંઈ જ ના વધ્યું હોય ને તો આપણે લખશું શૂન્ય બરાબર ને એના પછી આ એકમનો વારો પૂરો દશકનો વારો દશક એટલે હજી એક વખત કહું કે 2 એટલે 20 અને 1 એટલે 10 તો 20 માંથી 10 કાઢો 10 વધશે અથવા તો 2 માંથી 1 કાઢો
એક વધશે તો તમારી પાસે હજી કેટલા રૂપિયા બાકી રહ્યા? 10 રૂપિયા. હવે તમારે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો કે આ તમારો જવાબ 10 રૂપિયા સાચો છે કે ખોટો. તમે આ બાદ બાકી છે ને એનો જવાબ અવશ્ય ચેક કરી શકો છો. કેવી રીતે? સરવાળો તો આવડી ગયો ને તમને. યસ, તો તમારે શું કરવાનું? જો આ બે રકમ છે ને, જે જવાબ અને ઉપરની રકમ, મતલબ કે 15 રૂપિયાનો નાસ્તો કર્યો એ અને જે જવાબ આવ્યો એ, આ બંનેને આપણે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. મતલબ કે 15 અને 10 આ બેનો સરવાળો કરી તો આપણી પાસે જેટલા રૂપિયા હોય ને એટલા રૂપિયા આપણને ચોક્કસ મળી જાય. તો 5 અને 0 5, 1 અને 1 2, 25 રૂપિયા. જોઈ લ્યો, ઉપર 25 લખેલા છે. યસ, તો આ આપણો જવાબ છે. ફરી એક વખત, જે જવાબ આવ્યો એ અને એનાથી ઉપરની સંખ્યા, મતલબ કે જેમ કેટલા રૂપિયામાંથી તમે કેટલા રૂપિયા વાપરા છે એ, આ બંનેને એક સાથે કરો અને જો તમારી પાસે જેટલા રૂપિયા હોય એટલા જ રૂપિયા મળી જાય તો આપણો જવાબ સાચો, નહીતર આપણે હજુ પ્રયત્ન કરવો પડે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો હજી પણ આવા અન્ય ઉદાહરણો તમે તમારા મમ્મી પપ્પા પાસેથી લખાવી અને જરૂર પ્રયત્ન કરજો. બરાબર? અને આ ચેપ્ટર સંખ્યાની ગમ્મત તમને ખૂબ જ પસંદ આવ્યું હશે. હવે મળીશું ત્યારે નેક્સ્ટ ત્રીજા ચેપ્ટર ની વાત કરીશું. એ પણ આવું કઈક રમૂજી જશે એવી આશા સાથે તમારે બધાએ ખુશ રહેવાનું છે. ત્યાં સુધી બાય બાય.